દમણ દિલીપ નગરમાં નવરાત્રીમાં સભ્યોને મફતમાં પ્રવેશ આપો. ડીએમસીના પૂર્વ કાઉન્સિલર મહેશ ચંડેલે નગરપાલિકાના સીઓને રજૂઆત કરી. દમણના દિલીપનગર સોસાયટીના ગ્રાઉન્ડમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું મોટું આયોજન કરાતું હોય છે. જો કે દિલીપનગરના સ્થાનિક રહીશો અને સભ્યો પાસે પણ એન્ટ્રી પાસ માટે રૂપિયા લેવાતા હોવાને લઈ આક્રોશ જોવા મળ્યો છે. ડીએમસીના પૂર્વ કાઉન્સિલર મહેશ ચંડીલે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવીને દિલીપનગરના તમામ સભ્યો અને રહીશોને મફતમાં એન્ટ્રી આપવા માટે રજૂઆત કરી છે. દમણ પાલિકાના માજી સભ્ય મહેશ ચંડીલે ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દિલીપનગર ગ્રાઉન્ડ એ સોસાયટીના રહીશોનો કોમન પ્લોટ છે. દિલીપનગરના દરેક રહીશોનો તેમાં બરાબરનો ભાગ છે. દિલીપનગર એસોસિએશન નામક એક એજન્સી દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. ગત વર્ષે આયોજકોએ ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે ટિકિટનું વેચાણ કરીને રૂપિયા લીધા હતા. જેમની પાસે દિલીપનગર એસોસિએશનની સભ્યતા છે એમને મફતમાં પ્રવેશ અપાયો હતો. કરાર મુજબ આગામી સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં દિલીપનગરના તમામ રહીશોને મફતમાં પ્રવેશ મળવો જોઈએ, કારણ કે દિલીપનગરના તમામ રહીશોનો ગ્રાઉન્ડ ઉપર સાર્વજનિક અધિકાર છે. નવરાત્રિની શુભકામના દિલીપનગરવાસીઓને. આ લેટર મેં એ માટે આપ્યો જેથી આ લોકો દર વર્ષે લોકો પાસે એન્ટ્રી ફી લઈ અને આ લોકોને પ્રવેશ આપે છે અંદર. પરંતુ દિલીપનગરના જે રહેવાસીઓ છે એમને ફ્રી એન્ટ્રી આપવું જોઈએ. નગરના હરેક રહેવાસીઓ એ પૂર્ણ રીતે આ ઓપન સ્પેસ છે એના બધા હકદાર છે, એ કારણે લોકોને ફ્રી એન્ટ્રી આપવું જોઈએ. આ લોકો 90% લોકો આપણી જોડે છે આ બાબતમાં, કેમ કે પૈસા શાના માટે લે એ લોકો લે છે. આપણે મુખ્ય માંગ તો આ ફ્રી એન્ટ્રી હોવું જોઈએ, કેમ કે એ લોકોનો હક છે. આજે ગાંધીજીની 155મી જન્મજયંતિ નિમિત્તે દમણમાં વિશાળ સમુદ્ર કિનારાનું સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઠેર ઠેર સાફ સફાઈ કરવામાં આવી રહ્યા છે. જેની કડીમાં ભારત સરકારના સ્વચ્છતા હી સેવા પખવાડા અંતર્ગત દમણમાં આજે 2 ઓક્ટોબરના રોજ દમણના વિશાળ સમુદ્ર કિનારાની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સવારે 6:30 વાગ્યે નાની દમણ સ્થિત સમુદ્ર નારાયણ મંદિરથી લઈને પ્રિન્સેસ પાર્ક સુધીના દરિયાકાંઠાની મોટા પાયે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઈ અભિયાનમાં સ્વયંસેવકોનો ઉત્સાહ વધારવા પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અન્ય સાથીઓ સાથે મળી ઉત્સાહભેર દરિયાકાંઠાની સફાઈ હાથ ધરી હતી. આ સફાઈ અભિયાનમાં પાલિકા સભ્યો, પ્રશાસનિક અધિકારીઓ, ખાનગી સંસ્થાના સભ્યો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશાળ સમુદ્ર તટની સાફ સફાઈ હાથ ધરીને સમુદ્ર કિનારાને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા તમામ નાગરિકો આ મહત્વપૂર્ણ અવસર નિમિત્તે ઉપસ્થિત રહીને મહાત્મા ગાંધીજી પ્રત્યે તેમનું સન્માન અને સ્વચ્છતા પ્રત્યે પોતાની જિમ્મેદારીનો પરિચય આપ્યો હતો. આજે 2 ઓક્ટોબર છે, આપણે ગાંધીજી બાપુજીને યાદ કરીએ, આપણા રાષ્ટ્રપિતા ભી હતા અને એમને હર વર્ષે આખા દેશમાં અને વિદેશમાં ગાંધી જયંતિ મનાવવામાં આવે છે. આજ રોજ 17 તારીખથી સફાઈ અભિયાન ચાલુ થયું હતું અને આજે 2 ઓક્ટોબરે આપણે બીચ ક્લિનિંગ, મેગા બીચ ક્લિનિંગ કેમ્પ રાખ્યો હતો, જેમાં બધા જ ડિપાર્ટમેન્ટ, સરકારી ડિપાર્ટમેન્ટ, જનપ્રતિનિધિ, સ્કૂલના બાળકો, બચ્ચાઓ અને ગામના નાગરિકો બધા એક સાથે, કારણ કે કહે છે ને બીચ આપણું સ્વસ્થ હોય તો આપણું શહેર બી સ્વસ્થ હોય, તો બધા જ તે સાથે સવારના નમો પટ પર 26 શેરીથી લઈને રાઈટ અપ ટુ પ્રિન્સેસ પાર્ક તક અલગ અલગ સેક્ટર્સ બાકી હતા, 7 સેક્ટર્સ, અને એ સેક્ટર્સમાં બધાની ટુકડીઓ પાછળ કરીબન 7-8 હજાર પબ્લિક મોજુદ છે. બીચ ક્લિનિંગ ચાલુ છે. और हम यहाँ पे एक कोस्टल बीच को साफ करने आए हैं जेट्टी बीच पे. तो आज बहुत अच्छा लगा ये सब साफ करते हुए, क्योंकि सभी लोग मतलब यहाँ पे आते हैं और कचरा फेंक के चले जाते हैं, और जो मरीन एनिमल मरीन होते हैं तो उनको बहुत हमारी वजह से उनको तकलीफ होती है. मैं लोगों को यही संदेश देना चाहूँगी, तुम कितने भी अभियान खड़े कर लो पर उससे कुछ होने वाला नहीं है. तुम अपने माइंडसेट को चेंज करो. अगर तुम अपना माइंडसेट चेंज करोगे तो इतने डस्टबिन या किस करने की जरूरत नहीं पड़ेगी.
आज 2 अक्टूबर को गांधी जयंती के दिन पर हम सब जेट्टी बीच पर आए हैं इस बीच को साफ करने, क्योंकि हमने भी सारे निफ्ट स्टूडेंट ने एक इनिशिएटिव लिया है कि हम अपने देश को, अपने जगह को साफ रखेंगे, क्योंकि ये हमारी जिम्मेदारी है अपने जगह को साफ रखना। 2 अक्टूबर गांधी जयंती के अवसर पर यूटीवी एडमिनिस्ट्रेशन द्वारा ये स्वच्छ भारत दिवस एंड क्लीननेस ड्राइव ऑफ बीचेस का जो आयोजन कराया गया, उसमें निफ्ट दमन के भी स्टूडेंट ने पार्टिसिपेट किया है और हम उन लोगों को एक डेजिनेटेड एरिया दिया गया था, उसको हमारे स्टूडेंट्स ने पूरा क्लीन किया है। और मैं ये कहना चाहूँगा सारे नागरिकों को देश के कि अपना माइंडसेट चेंज करिए। आप लोगों को ये क्लीनिंग क्यों होनी चाहिए ये क्लियर होना चाहिए, क्योंकि बीच अगर क्लीन होंगे नहीं होंगे तो हमारा जो मैरीन जितने भी ये जनजीव हैं जो समुद्र में रहते हैं वो उन पे इफ़ेक्ट पड़ता है अगर बीच क्लीन नहीं होंगे। इसलिए हमको बीच को क्लीन रखना बहुत ज़रूरी है। प्लस इसलिए भी ये एक्टिविटी इन्वॉल्व इम्पॉर्टेंट है क्योंकि हर नागरिक को समझ में आना चाहिए क्यों करना चाहिए, सफाई का क्या महत्व है। और मैं प्रशासन को बहुत धन्यवाद दूंगा कि उन्होंने इस तरह का इवेंट रखा और ये एक जागरूकता है आम जनमानस के लिए। વલસાડ શાકભાજી માર્કેટ ખાતે આવેલી ન્યૂ બાદશાહ પાઉંભાજી સેન્ટરમાં સફાઈ અંગે ફરિયાદો ઉઠતા વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। વલસાડ સહિત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં લોકભાગીદારીનો મહત્વનો ફાળો રહ્યો છે। વલસાડ શહેર સહિત જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સફાઈ અભિયાન 2 ઓક્ટોબરથી હાથ ધરવામાં આવનાર છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા ગંદકી કરતા તમામ એકમો સામે લાલ આંખ કરી રહ્યો છે। જે દરમિયાન વલસાડ શહેરના શાકભાજી માર્કેટ નજીક આવેલી ન્યૂ બાદશાહ પાઉંભાજી સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય જાગૃત નાગરિકોના ધ્યાને આવ્યું હતું, જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જોવા મળ્યો હતો। વલસાડના જાગૃત નાગરિકોએ ન્યૂ બાદશાહ પાઉંભાજી સેન્ટરની ફરિયાદો ઉઠાવી હતી, જે ફરિયાદોના આધારે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે સાંજે વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલી ન્યૂ બાદશાહ પાઉંભાજી સેન્ટર ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ન્યૂ બાદશાહ પાઉંભાજી સેન્ટરની આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। જાગૃત નાગરિકોએ આપેલી ફરિયાદ સાચી સાબિત થતાં ન્યૂ બાદશાહ પાઉંભાજી સેન્ટરનું 7 દિવસ માટે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। સાથે 7 દિવસ દરમિયાન પાઉંભાજી સેન્ટરની આજુબાજુના વિસ્તારમાં જરૂરી સફાઈ કરવાની સૂચના આપવામાં આવી છે। પાઉંભાજી સેન્ટરના સંચાલકને સફાઈના પાઠ ભણાવ્યા હતા। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા અમલીકૃત અમૃત 2.0 યોજનાના વિવિધ પ્રોજેક્ટોનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ વલસાડના મોગાભાઈ હોલ ખાતે યોજાયો, જેમાં 158 કરોડ 90 લાખની ભૂગર્ભ ગટર યોજનાનું પણ ઈ ખાતમુહૂર્ત કરાયું। વલસાડ વાપી અને પારડી પાલિકાની પાણી પુરવઠા યોજના તેમજ ભૂગર્ભ ગટર યોજનાના કુલ રૂપિયા 158 કરોડ 90 લાખના કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ વલસાડ જિલ્લામાં સારી કામગીરી કરેલ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે વલસાડ જિલ્લામાં 70 ગ્રામ પંચાયતોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે 70 ઈ વ્હીકલને મંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી હતી। આ કાર્યક્રમમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 1.5 થી 2 લાખ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા તે બદલ જિલ્લા વહીવટીતંત્રની અભિનંદન પાઠવી મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે આ ઉત્સાહ વલસાડ જિલ્લાને સ્વચ્છ જિલ્લો તરીકે આગળ વધારશે। 2014માં વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવાનો સંકલ્પ લીધો હતો। ત્યારબાદ તેમણે દરેક ગામ અને પાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવવાની શરૂઆત કરી હતી। જે આપણા દેશના રાષ્ટ્રપિતા અને જેમણે ભારતની આઝાદી માટે અહિંસક લડાઈ ચલાવી આપણને આઝાદ કર્યા એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે, 155મો જન્મદિવસ છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ 2014માં લાલ કિલ્લા ઉપરથી કીધેલું કે મારે સ્વચ્છ ભારત પૂજ્ય બાપુને અર્પણ કરવું છે। એમાં ઘણા બધા કામો કે થયા, સ્વચ્છ ભારત મિશનમાં નદીઓ શુદ્ધ કરવાનું, ટોયલેટ બનાવવાનું, લોકોના હર ગલી મહોલ્લામાં સફાઈ કરવાનું અનેક કામો કરવામાં આવ્યા, પરંતુ ભારત
આટલેથી અટકતું નથી અને વિકસિત ભારતની સંકલ્પનામાં જે રીતે આપણે ઘન કચરો પેદા કરીએ છીએ, દૂષિત પાણી પેદા કરીએ છીએ, આ પાણી શુદ્ધ થાય, પાણીનો સ્ત્રોત બગડે નહીં એટલા માટે આ પાણીનો ફરીથી રીયુઝ કરીએ, આવા અનેક આયામો સાથે મોદીજીએ જે રીતે સ્વચ્છ ભારત મિશનની કલ્પના કરી, આજે વલસાડ જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ થયો એમાં લોકસભાના અધ્યક્ષશ્રી અને અમારા યુવા સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી અને સાથી ધારાસભ્ય ભરતભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ સાથે ખાસ કરીને મીડિયા કર્મીઓને પણ હું અભિનંદન આપીશ કે આપે સતત આ કાર્યનું મોનિટર કરીને લોકોને એક જાગૃતિમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે અને ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી અને એમની સમગ્ર ટીમને પણ અભિનંદન આપીશ કે આજે આખા વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત, ઔદ્યોગિક નગરો, નગરપાલિકાઓ બધા મળીને લગભગ 1.5 લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને આપણે સૌ સાથે મળીને જે મોદીજીએ આપણને જે સંકલ્પ આપ્યો છે કે સ્વચ્છતા હી પ્રભુતા, તે એ પ્રભુતામાં આપણે સૌ જોડાઈએ એવી નમ્ર વિનંતી છે. પોતાનું ઘર ને ઘર આંગણા ને બધા માટે એ લોકો ચોખ્ખાઈથી ને સારી રીતના રહે એવું અપેક્ષા રાખીએ છીએ. ભાઈ છે ભાઈ, જેટલું સ્વચ્છ આપણું ભારત રહેશે તેટલું સારું રહેશે. વાપીમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન, ગાંધીજીની પ્રતિમાને નમન અને ખાદી ખરીદીના કાર્યક્રમમાં નાણાં પ્રધાન રહ્યા ઉપસ્થિત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિ નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વાપીના ગાંધી સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા, જે બાદ ગાંધી ભંડારમાં જઈ ખાદીની ખરીદી કરી હતી અને જાહેર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, વીઆઈએના પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, ચીફ ઓફિસર કોમલ ધીનૈયા સહિત નગરપાલિકાના નગરસેવકો, ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા રાષ્ટ્રપિતા અને વિશ્વના શાંતિદૂત એવા આપણા મહાત્મા ગાંધીજી આજે 155મી જન્મજયંતિ વાપી નગરપાલિકા દ્વારા ગાંધી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાથે સાથે ખાદી ખરીદીનો અને સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. બધા કોર્પોરેટરો, પદાધિકારીઓ, ચીફ ઓફિસર, સ્ટેટ પ્રમુખ સચિવભાઈ સાથે બધાએ સફાઈ કામ કર્યું, ગાંધીજીને પુષ્પાંજલિ આપી અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક આપણને સ્વપ્ન આપ્યું છે કે ગાંધીજીના જન્મદિવસ આપણે ગાંધીજીને સ્વચ્છ ભારત ભેટ આપીશું. એમાં ઘણું બધું કામ થયું છે અને હજી જે કામ બાકી છે તેનો સંકલ્પ આજે ફરીથી કરવાનો. 2 ઓક્ટોબરે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન એવા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીમાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી તેમને નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી અમર રહો જેવા નારા લગાવવામાં આવ્યા હતા, તો સ્વર્ગીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલા જય જવાન જય કિસાન સૂત્રના પણ નારા લગાવ્યા હતા. જો કે તેમની સાથે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસેના વિરોધમાં ગોડસે મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ આયોજિત આ કાર્યક્રમમાં વાપી શહેર પ્રમુખ નિમેશ વસી, નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આજે 155મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે વાપી શહેર કોંગ્રેસ તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને વાપી શહેરના દરેક કાર્યકર્તા અને દરેક પબ્લિક ગાંધી બાપુના આશીર્વાદ આજે રૂપે લે છે. કારણ કે આજે ભારત દેશમાં એમની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. એમણે ભારત દેશમાં એવા એવા કામ કરેલા અને ભારત દેશના અંગ્રેજ લોકોને જે આજે અહીંથી ભગાડવામાં આવેલા હતા એમાં એમણે મતલબ મહત્વપૂર્ણ ફાળો હતો. અને આજે ગાંધી બાપુ છે તો આપણે છે. ભારત દેશ આજે જે વિકસિત કરી રહ્યો એ ગાંધી બાપુના આશીર્વાદ જ છે અને ગાંધી બાપુની આજે જન્મ જયંતિ નિમિત્તે અમે આખું વાપી શહેર ખુશખુશાલ છે અને એને આશીર્વાદ લઈ રહ્યા છે. સાથે સાથે લાલ બહાદુરજી શાસ્ત્રીજીનો બી આજે જન્મદિવસ છે, એમની પણ મતલબ અમે આશીર્વાદ રૂપે લીધા છે. મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ નિમિત્તે વાપી શહેર કોંગ્રેસ તરફથી આ ગાંધી સર્કલ ઉપર અમે સૌ કોંગ્રેસી મિત્રો ભેગા થઈને બાપુને યાદ કર્યા અને આજે આપણા જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો એવા લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે અને એ નિમિત્તે અમે લાલબહાદુર શાસ્ત્રીને યાદ કર્યા. ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુજીને આજે સમગ્ર ભારત દેશમાં 155મી જન્મ જયંતિ ઉજવવામાં આવી તે ભાગરૂપે વાપી શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત મહાત્મા ગાંધીજીને આપણે પુષ્પાંજલિ કરીને સૂતરની આંટી પહેરાવીને યાદ કર્યા અને તેમના સિદ્ધાંતો લઈને સમગ્ર ભારત દેશમાં કોંગ્રેસ પાર્ટી દરેક વખતે એમની વિચારધારાને લઈને આગળ વહી રહી છે. ફરી એક વખત મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ પર સમગ્ર વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમને સતસત નમન કરીએ છીએ. મહાત્મા ગાંધીજી તેમજ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી તેઓને આખા દેશ આજે જન્મ જયંતિ બાબતે આપણો દેશ ઉલ્લાસથી હર્ષથી ઉજવણી કરી રહ્યો છે. ગાંધી બાપુ એક અહિંસાને માનનારા વ્યક્તિ હતી. આખા વિશ્વની અંદર અહિંસાનો માર્ગ લઈને પહોંચ્યા હતા અને લોહિયાળ ક્રાંતિકારીને એણે બંધ કરાવી છે અને કોઈ પણ કાર્ય હોય કોઈ પણ દેશના કે વિશ્વના કામો હોય એ અહિંસાપૂર્વકથી જ કરવાનું ગાંધી બાપુએ આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજી ઘણા ઉત્સાહી અને ઘણા સારા વ્યક્તિ હતા અને આજે દેશની અંદર પ્રગતિ લાલ બહાદુર શાસ્ત્રીએ કરી અને કિસાનો ભાઈઓ માટે જય જવાન જય કિસાનનો નારો પણ આપ્યો છે, જેથી આજે એમને બી ગાંધીજીની જન્મ જયંતિ સાથે લાલ બહાદુર શાસ્ત્રીની બી જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને એમની સાથે સાથે એમને બી આજે પૂરા દેશની અંદર આજે યાદ કરવામાં આવે છે. વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા ચણોદના મેંગોવિલા ખાતે ઊભા કરેલ ભવ્ય પંડાલમાં ઉજવાશે દુર્ગા મહોત્સવ. વાપીમાં છેલ્લા 15 વર્ષથી નવરાત્રી મહોત્સવ દરમિયાન ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં દુર્ગા માતાજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી દશેરા સુધી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે આ મહોત્સવ વાપીના ચણોદ ખાતે આવેલ મેંગોવિલામાં ઉજવવામાં આવી રહ્યો છે, જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 10 દિવસના આ દુર્ગા મહોત્સવમાં પ્રથમ દિવસે 161 મહિલાઓની કળશ યાત્રા યોજાશે. રામેશ્વર મહાદેવ મંદિરેથી આ કળશમાં પાણી ભરી લાવી તે કળશ પંડાલમાં રાખી દશેરા સુધી તેનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા મહોત્સવમાં નવે નવ માતાજીના સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવશે. મેંગોવિલા ખાતે નવદુર્ગા મહોત્સવના ભવ્ય આયોજન માટેના જે પંડાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પંડાલમાં દરરોજ સત્સંગ પાઠ દુર્ગા માતાજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવશે. દસમના દિવસે દુર્ગા માતાજીની પ્રતિમાને વાજતે ગાજતે દમણગંગા ખાડી પર લઈ જઈ વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા રહેશે. એક વાર બોલીએ સાચે દરબાર કી જય. જીસ તરહ હર સાલ કલશ 9 દિન કા નવરાત્ર હૈ, માતાજી કા આગમન 9 દેવીઓ કો હોતા હૈ. 3 તારીખ સે પ્રારંભ હૈ, સુબહ સે કલશ યાત્રા હમારા યહાં પંડાલ સે ચાલુ હોગા, જિસમે ગ્રામ પંચાયત કે વહાં સે હમારા ટેમ્પા સે બેઠ કે લવાછા મંદિર શિવ કા નગરી હૈ, નદી સે જલ ભર કે ડાયરેક્ટ હમ લોગ ફિર પંડાલ પે આયેંગે. પંડાલ કે બાદ માતાઓ કો કલશ રખને કે બાદ ઉનકો આરામ દિયા જાયેગા. ફિર હમારા જો કાર્યક્રમ હૈ ડેલી કા, તો સુબહ 13 અધ્યાય કા માતાજી કા જો પાઠ હોયેગા 9 બજે સે और 1 बजे तक 13 अध्याय का हवन का साधना चालू रहेगा. जिनको भी सारे लोग से अनुरोध है
ये माताजी का दरबार सजा है। जिनको भी श्रद्धा पूर्वक से माताजी का दरबार में आकर अपना सारी दुख दर्द मिटाना है, तो भक्ति भाव से, तन मन से, धन से, सच्चे से, जिस तरह एक माँ को सेवा करते हैं उसी तरह 10 दिन हमारे दरबार में, माताजी का दरबार में आकर सेवा कीजिए, आपका सारा मंगल शुभ होगा। સર્વ પિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિત્તે વાપી નજીક આવેલ ડુંગરામાં પરમ પૂજ્ય આશારામ બાપુ આશ્રમ અને ગુરુકુળ ખાતે સામૂહિક શ્રાદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા સાધકોએ ઉપસ્થિત રહ્યા હતા। તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમના પૂર્વજોને યાદ કરી સામૂહિક પિતૃ શ્રાદ્ધ કર્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધની વર્ષો જૂની પરંપરા છે, જે હંમેશા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ સામૂહિક શ્રાદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું। ડુંગરા આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતા। સનાતન સંસ્કૃતિ લોકો જાણે અને તેને માન આપે એવા ઉદ્દેશ્યથી આસારામ બાપુ દ્વારા માતૃપિતૃ પૂજન, સામૂહિક શ્રાદ્ધ પૂજન જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જે આજે પણ અવિરત ચાલી રહ્યા છે। ભારત અને વિશ્વભરના અલગ અલગ લગભગ 450 આશ્રમ છે। દરેક આશ્રમમાં સંપૂર્ણ જિલ્લા અને ક્ષેત્રીય સ્તર પર જેટલા લોકો છે, બધાના આમંત્રિત કરીને સામૂહિક શ્રાદ્ધનું આયોજન હોય છે। એમાં આપણા જે પૂર્વજ છે, જે આપણાથી ગુજરી ગયા છે, જેમના ઉમર થઈ ગયા, જે શરીર શાંત થઈ ગયું છે, એમના માટે કૃતજ્ઞતાનો ભાવ। ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે, તો સનાતન સંસ્કૃતિમાં જીવનકાલમાં એમનું સન્માન તો હોય છે, પણ જો આ ધરતી પરથી વિદા લઈને જો ભગવાનના ઘર પહોંચી ગયા હોય તો બી એમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ વિધિનું મહત્વ છે। આપણા સાંસ્કૃતિક પર્વ પ્રમાણે કે શ્રાદ્ધ આપણી સંસ્કૃતિમાં કરવું જ જોઈએ। આ પુનરુત્થાન કરવા માટે પૂજ્ય બાપુજીનો સંદર્ભ રહ્યા છે, લગભગ 1000 લોકો દર વર્ષ આવે છે અને આશ્રમોમાં સામૂહિક શ્રાદ્ધનો લાભ લે છે। આ માધ્યમથી ભારતીય સનાતન સંસ્કૃતિના વિષયમાં લોકો જાણે અને લોકોનો અંદર કૃતજ્ઞતાના ભાવ જાગે, માતા પિતાનું સન્માન કરે।